હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે સો ક્વેશ્ચન જોઈશું બરાબર રીઝનિંગ સિવાય બીજા બધા વિષયો લેવાનો અહીંયા અમે ટ્રાય કર્યો છે તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે આજનો બરબરક ક્રાક્ષસનો વધ કોણે કર્યો હતો ઓપ્શન સ્ક્રીન પર તમે જોઈ શકો છો જવાબ થઈ જશે સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે વાત કરીએ પ્રશ્ન નંબર બે ભગવદ ભગવત ગોમંડળના ગ્રંથો કોને તૈયાર કરાવ્યા હતા બરાબર ભગવત ગોમંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર નંબર ડી પ્રશ્ન ત્રણ સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યા હતા બરાબર માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યા હતા તો ત્રીજો પ્રશ્ન જવાબ થઈ જશે યશોવર્મા ઓપ્શન નંબર બી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર ચાર અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું બરાબર અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું હતું અબુલ ફઝલ ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું બરાબર ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં તો જવાબ થઈ જશે આલ્ફ્રેડ સ્કૂલ ઓપ્શન નંબર બરાબર એ આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ આલ્ફ્રેડ સ્કૂલ આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર છ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતું લોથલ કયા જિલ્લામાં આવે છે બરાબર લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો પ્રશ્ન નંબર છ જવાબ થઈ જશે અમદાવાદ સાચો જવાબ શું આવી જશે ઓપ્શન નંબર બી અમદાવાદ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાત મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હાલ કયા જિલ્લામાં આવે છે બરાબર દાંડી હાલ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ થઈ જશે નવસારી ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે જવાબ શું આવી જશે ઓપ્શન નંબર સી નવસારી સાંઈ બાબા સાંઈ બાબા કયા રાજ્યમાં આવેલ છે ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બહુ બધા તો અહીંયા જઈ પણ આવી હશે બરાબર આ સ્થળે શિરડી જે છે બરાબર સાઈબાબાનું એ કયા રાજ્યમાં આવેલું છે જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે પ્રશ્ન નંબર નવ કેવા પ્રકારના ખડકમાં કોલસો અને પેટ્રોલિયમ મળે છે બરાબર કેવા પ્રકારના ખડકમાં કોલસો અને પેટ્રોલિયમ મળે છે તો નવમો પ્રશ્ન જવાબ થઈ જશે અવસાદી ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ડી અવસા આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર દસ ઓગણીસો છ્યાસી માં સ્થપાયેલ ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે તો દસમો પ્રશ્ન જવાબ થઈ જશે નીલગિરી ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે આજે સવારે આપણે રીઝનિંગનો પણ એક વિડીયો અપલોડ કર્યો છે છ થી સાત ક્વેશ્ચન બરાબર એમાં લીધા છે બહુ સારી રીતના સમજાવ્યું છે તો એ વિડીયો ના દેખ્યો હોય તો એ પણ દેખી લેજો રીઝનિંગનો વિડીયો વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર ભૂમધ્ય રેખાને સમાંતર બનાવેલ રેખાને કહેવાય છે બરાબર શું કહેવાય છે તો જવાબ થઈ જશે અક્ષાંશ ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે બરાબર અક્ષાંશ કોને કહેવાય રેખાંશ કોને કહેવાય તમને ખ્યાલ હોવો જોઈએ ભૂગોળના આ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર બાર જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલ છે બરાબર જગન્નાથપુરી આવેલું છે બારમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓડિશા ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે કર્ણાટકનું કેપિટલ થઈ જશે બેંગ્લોર ઓડિશાનું ભુવનેશ્વર બરાબર ઉત્તરાખંડનું દહેરાદૂન તો આ રીતના કેપિટલ પણ બધાને તમને ખબર હોવી જોઈએ પ્રશ્ન નંબર તેર રોહતાંગ પાસ ક્યાં આવેલ છે બરાબર રોહતાંગ પાસ તો તેરમો પ્રશ્ન જવાબ થઈ જશે હિમાચલ પ્રદેશ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચૌદ લોખંડ ઉદ્યોગ ક્ષેત્ર જમશેદપુર કયા રાજ્યમાં આવેલ છે લોખંડ ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ આવેલું છે ઝારખંડમાં ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે બરાબર જમશેદપુર જમશે ઝારખંડમાં આવેલું છે પ્રશ્ન નંબર પંદર રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થાન ક્યાં આવેલ છે બરાબર પર્યાવરણ શોધ સંસ્થાન તો પંદરમો પ્રશ્ન જવાબ થઈ જશે નાગપુર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન છે સોળ પંચમઠી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે બરાબર પંચમઠી અભયારણ્ય આવેલું છે જવાબ થઈ જશે મધ્યપ્રદેશ ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સત્તર સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ બરાબર કયા નામે ઓળખાય છે તો સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ ઓળખાય છે ઝાલાવાડ સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી ઝાલાવાડ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અઢાર ખોડિયાર માતાનું સ્થાન રાજપરા બરાબર ખોડિયાર માતાનું સ્થાન રાજપરા કયા જિલ્લામાં આવેલ છે તો અઢારમો પ્રશ્ન જવાબ થઈ જશે ભાવનગર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ઓગણીસ કચ્છની ઉત્તર ધારનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ઓગણીસમો પ્રશ્ન જવાબ થઈ જશે કાળો ઓપ્શન નંબર સી બરાબર કાળો ડુંગર કાળો પર્વત ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર વીસ ગુજરાતમાં કીર્તિ મંદિર ક્યાં આવેલ છે બરાબર તો ગુજરાતમાં કીર્તિ મંદિર આવેલું છે બરાબર આનો પ્રશ્ન થોડો ટિપિકલ છે કારણ કે વીસનો જે પ્રશ્ન છે એનું કીર્તિ મંદિર પોરબંદરમાં પણ છે અને કીર્તિ મંદિર તો વડોદરામાં પણ છે બરાબર પણ એકોર્ડિંગ ટુ બુક બરાબર બુક પ્રમાણે જઈએ તો બુકમાં ગુજરાતમાં કીર્તિ મંદિર ક્યાં આવેલું છે પોરબંદરમાં આપેલું છે તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે આવા પેરીવાળા ક્વેશ્ચન હોય તો ચાન્સ ઓછા છે કે આવા ક્વેશ્ચન પૂછાય તો પણ ધ્યાન રાખજો બરાબર કીર્તિ મંદિર પોરબંદરમાં પણ છે અને કીર્તિ મંદિર જે વડોદરામાં જે રહે છે એમને ખબર હશે કે કીર્તિ મંદિર વડોદરામાં પણ છે પરંતુ જવાબ શું શું આપેલો છે બુકમાં પોરબંદર ઓપ્શન નંબર એ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં મેઘાણી મહોત્સવ ક્યાં ઉજવાય છે તો મેઘાણી મહોત્સવ ઉજવાય છે બોટાદમાં ઓપ્શન નંબર બી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર બાવીસ હવાનું દબાણ માપવાનું સાધન કયું છે તો હવાનું દબાણ માપવાનું સાધન છે બેરોમીટર ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે એ જ રીતના આ ત્રણેય મીટરો બરાબર શું શું માપવા માટે વપરાય છે તમને ખ્યાલ હોવો જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ રે કિરણની શોધ કોણે કરી બરાબર રે કિરણની શોધ કરી છે વિલહેમ રોન્ટચન ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે ન્યૂટન વિશે તો તમને ખ્યાલ ગુરુત્વાકર્ષણનો નિયમ ગતિનો એક બે અને ત્રીજો નંબર માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે આરબીસી ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી આરબીસી વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો પચીસ એલિસા ટેસ્ટ કયા રોગના નિધન માટે કરાય છે બરાબર એલિસા ટેસ્ટ

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલામાં ભાગનું છે બરાબર તો અહીંયા થોડું ધ્યાનથી ક્વેશ્ચન જોજો અને અઠ્યાવીસ પ્રશ્ન જે છે એનો થઈ જશે છઠ્ઠા ભાગનું બરાબર છ ગણું છઠ્ઠા ભાગનું કન્ફ્યુઝ ના થતા કેટલું છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલામાં ભાગનું છે છઠ્ઠા ભાગનું છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે તો આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે ઓગણત્રીસ પ્રશ્ન જવાબ થઈ જશે પચીસ સેમી ઓપ્શન નંબર બી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર આનુવંશિકતા માટે વટાણાના છોડ પર એક પ્રયોગ કરેલ છે બરાબર વટાણાના છોડ પર કોને પ્રયોગ કરેલ છે તો પ્રશ્ન જવાબ થઈ જશે મેન્ડલે ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર એકત્રીસ દાંતનું ઇનેમલ એક ખાલી જગ્યાનું બનેલું છે બરાબર દાંતનું ઇનેમલ એક ખાનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે બરોબર જવાબ શું થઈ જશે

ઇબાદત ખાનાની રચના કોણે કરી બરાબર તો ઇબાદત ખાનાની રચના કરી હતી તે પ્રશ્ન અકબર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચોત્રીસ ખાલી જગ્યા એ દિલ્હીના કયા સંત સાત સુલતાનોના સાક્ષી હતા બરાબર દિલ્હીના સાત સુલતાનોના સાક્ષી કોણ હતા તો ચોત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી બરાબર ચોત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે નિઝામુદ્દીન ઓલિયા એ દિલ્હીના સંત જે થઈ બરાબર કયા સંત સાત સુલતાનોના સાક્ષી હતા તો નિઝામુદ્દીન ઓલિયા ઓપ્શન નંબર બી આનો જવાબ પ્રશ્ન નંબર પાંત્રીસ ઇન્ડિકા ગ્રંથની રચના સિમ્પલ ક્વેશ્ચન છે ઇન્ડિકામાં જવાબ શું આવી જશે મેગસ્થિનીઝ ઓપ્શન નંબર બી બરાબર બહુ બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન આવી ગયો છે ઇન્ડિકા ગ્રંથની રચના કોણે કરી હતી મેગસ્થિનીઝે કરી હતી પ્રશ્ન નંબર છત્રીસ પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર થયો હતો પૂર્ણ સ્વરાજનો ઠરાવ તો છત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે લાહોર ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ લાહોર પ્રશ્ન નંબર સાડત્રીસ સર્વેટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો સાડત્રીસ પ્રશ્ન જવાબ થઈ જશે ગોપાલકૃષ્ણ ગોખલે ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર આડત્રીસ સામવેદનો ઉપવેદ કયો છે બરાબર સામવેદનો ઉપવેદ કયો છે તો જવાબ થઈ જશે ગાંધર્વવેદ ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે

એ સુરતથી પણ હશે અને વીર નર્મદ યુનિવર્સિટીમાં સ્ટડી પણ કરેલું હશે વીર નર્મદ યુનિવર્સિટી ક્યાં આવેલ છે સુરતમાં આવેલ છે ચાલીસ મો પ્રશ્ન ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર એકતાલીસ મેયો કોલેજ ક્યાં આવેલ છે તો મેયો કોલેજ આવેલ છે અજમેર ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન 42 હળવદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તો હળવદ તાલુકો આવેલો છે બેતાલીસ મો પ્રશ્ન મોરબી ઓપ્શન નંબર બી આનો જવાબ બેતાલીસમો પ્રશ્ન જવાબ શું થઈ જશે મોરબી પ્રશ્ન નંબર તેતાલીસ નેશનલ ડિજિટલ લાઇબ્રેરીનું વડું મથક ક્યાં આવેલ છે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો તેતાલીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ખરાગપુર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ પર્યટન સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે પર્યટન સ્થળ જે બાલારામ જે છે એ આવેલું છે ચુમ્માલીસમો પ્રશ્ન બનાસકાંઠા ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન પિસ્તાલીસ ગુજરાતમાં પ્રખ્યાત એવો ભુજીયા કોઠો ક્યાં આવેલ છે બરાબર પ્રખ્યાત એવો ભુજીયા કોઠો આવેલો છે પિસ્તાલીસ પ્રશ્ન જવાબ થઈ જશે જામનગર ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે પ્રશ્ન છેતાલીસ ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી બરાબર ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી તો છેતાલીસ પ્રશ્ન જવાબ થઈ જશે અઢારસો ને સાહીઠ ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે જવાબ શું આવી હશે ઓપ્શન નંબર સી અઢારસો ને સાહીઠ પ્રશ્ન નંબર સુતાલીસ ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી બરાબર ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી સુતાલીસમાં પ્રશ્ન જવાબ આવી જશે ઓગણીસો ને ચોસઠ ઓપ્શન નંબર સી ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ઓગણીસો ને ચોસઠમાં પ્રશ્ન અડતાલીસ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા તો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા જવાબ થઈ જશે

દશકમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો તો પચાસ પ્રશ્ન જવાબ થઈ જશે નવસારી ઓપ્શન નંબર નંબર ડી આનો જવાબ આવી જશે પ્રશ્ન સરસ્વતી ચંદ્ર નવલકથા કુલ કેટલા ભાગમાં લખાય છે બરાબર નવલકથા કુલ કેટલા ભાગમાં છે તો એકાવન પ્રશ્ન જવાબ થઈ જશે ચાર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે બરાબર આજના વિડીયોમાં આપણે સો ક્વેશ્ચન જોવાના છે તો સરસ્વતી ચંદ્ર નવલકથા કુલ કેટલા ભાગમાં લખાયેલી છે ચાર પ્રશ્ન નંબર બાવન મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે તો બાવન પ્રશ્ન જવાબ આવી જશે નેનપુર નેનપુર બરાબર ઓપ્શન નંબર જવાબ અમદાવાદથી વડોદરા વચ્ચે રેલ એક ફ્લેગ સ્ટેશન પર આવે છે નેનપુરનું બરાબર રેલવેનું એક ફ્લેગ સ્ટેશન છે ઓપ્શન નંબર એ નેનપુર પ્રશ્ન નંબર ત્રેપન સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ તો તેપન પ્રશ્ન

પ્રશ્ન નંબર પંચાવન દ્વારકાના બરાબર દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે બરાબર દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તો ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર જગત મંદિર કૃષ્ણ મંદિર અને મુખ્ય મંદિર મેં જવાબ નથી આપવાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આનો થોડું સર્ચ કરીને દ્વારકાનું જે મુખ્ય મંદિર જે છે એનું નામ શું છે જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે દ્વારકા સાઇડના જે હશે કેન્ડિડેટ બરાબર એ લોકોને તો ખબર જ હશે કે દ્વારકાનું મુખ્ય મંદિરનું નામ શું છે પ્રશ્ન નંબર છપ્પન ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે બરાબર ગાંધીજી દ્વારા જે સ્થપાયેલી જે યુનિવર્સિટી છે એનું નામ શું છે ગુજરાત વિદ્યાપીઠ ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સત્તાવન ગાંધીજીએ અનુવાદ કરેલ અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા બરાબર તો એ પુસ્તકના લેખન લેખક હતા જ્હોન રસ્કિન ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અઠ્ઠાવન આયના મહેલ ક્યાં આવેલો છે બરાબર તો આયના મહેલ આવેલો છે ભુજમાં ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે પ્રશ્ન ઓગણસાહીઠ હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવ્યું છે બરાબર તો પ્રશ્ન નંબર ઓગણસાહીઠ જવાબ થઈ જશે કચ્છ જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી કચ્છ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાહીઠ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું બરાબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન જે છે કીર્તિ મંદિર એ કોણે બંધાવ્યું હતું તો સાહીઠમો પ્રશ્ન જવાબ થઈ જશે નાનજીભાઈ કાલિદાસ મહેતા ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર એકસઠ સયાજીરાવ ગાયકવાડ ત્રણ એ ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી તો જવાબ થઈ જશે ડૉક્ટર બી આર આંબેડકર સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ ડૉક્ટર બી આર આંબેડકર આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર બાસઠ પુનીત મહારાજે કયું માસિક પત્ર શરૂ કર્યું બરાબર પુનીત મહારાજે કહ્યું નહીં કયું તો પ્રશ્ન નંબર થઈ હશે પ્રશ્નનો જવાબ થાય છે જનકલ્યાણ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે જનકલ્યાણ માસિક પત્ર શરૂ કર્યું ત્રેસઠ પ્રશ્ન કે સરસ્વતી પુરાણ મુજબ પરશુરામે પોતાની માતાનો શ્રાદ્ધ કયા સ્થળે કરેલું તો ત્રેસઠ પ્રશ્ન જવાબ થઈ હશે બિંદુ સરોવર ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે સરસ્વતી પુરાણ મુજબ પરશુરામે પોતાની માતાનું સ્વાદ કયા સ્થળે કરેલું બિંદુ સરોવર ચોસઠમો પ્રશ્ન કે મૈત્રક વંશના રાજા ધ્રુવસેને બીજાના ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્ભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી તો ચોસઠમો પ્રશ્ન જવાબ થઈ જશે હ્યુ એન સાંગ ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે બરાબર હ્યુ એન સાંગ ઓપ્શન નંબર સી ચીની મુસાફર પ્રશ્ન નંબર પાસઠ ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું બરાબર ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું તો જવાબ થઈ હશે હરિજન ઓપ્શન નંબર એ આનો જવાબ ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું હરિજન ઓપ્શન નંબર એ પ્રશ્ન નંબર પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદયની પદવીથી નવાજનાર કોણ બરાબર પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદય તો છાસઠમો પ્રશ્ન જવાબ થઈ છે નેપાળના મહારાજા નવાજનાર કોણ હતા નેપાળના મહારાજા હતા પ્રશ્ન નંબર સડસઠ કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલ છે બરાબર કયા સર્જકને અમીરનગરીના ગરીબ ફકીર તો સડસઠમો પ્રશ્ન જવાબ થઈ જશે ઇન્દુલાલ યાજ્ઞિક ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર અડસઠ લોથલ ખાતે ખાલી જગ્યાએ ખૂબ જ મહત્ત્વનો ઉદ્યોગ હતો બરાબર તો અડસઠમો પ્રશ્ન જવાબ થઈ જશે વહાણ બાંધકામ ઓપ્શન નંબર એ આનો જવાબ છે લોથલ ખાતે વહાણ બાંધકામનો ખૂબ જ મહત્વનો ઉદ્યોગ હતો પ્રશ્ન નંબર સિક્સટી નાઇન કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદની સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો સ્વામિનારાયણ સંપ્રદાય છે એમના વિશ્વવંદની સંત જે છે પ્રમુખ સ્વામી મહારાજ એ બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ શું છે તો સિક્સ્ટી નાઇનમાં પ્રશ્ન જવાબ થઈ છે સાળંગપુર ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર સિત્તેર પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તો સિત્તેરમો પ્રશ્ન જવાબ થઈ જશે સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર એકોતેર નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યાએ ગુજરાતમાં આવેલ છે બરાબર હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યાએ ગુજરાતમાં આવેલ છે તો એકોતેરમો પ્રશ્ન જવાબ થઈ જશે સુરકોટડા ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર પ્રશ્ન એવું કહે છે કે એફઆઈઆર અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે બરાબર એફઆઈઆર જે છે એના અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે તો પ્રશ્ન નંબર બોતેર જે છે એમાં ઓપ્શન આપણે જોઈ લઈએ કે ગુનો થયાની મૌખિક બાબતની લેખિક નોંધ કરવી સાચું છે માહિતી આપનારને તે નોંધ વાંચી સંભળાવી એ પણ સાચું છે અને સરકારે નિયત કરેલ ચોપડીમાં તેની વિગત નોંધવી એ પણ સાચું છે તો એફઆઈઆર અંગે ઉપરની તમામ બરાબર તમામ જે બાબતો છે એ સાચી છે એ પોલીસ સ્ટેશનના જે અધિકારી હોય એની શું છે જવાબદારી છે પ્રશ્ન નંબર તોતેર ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ પોલીસ અધિકારીને અન્વેન્શન પરથી કોઈ આરોપી વિરુદ્ધના પૂરતા પુરાવા ન મળે તો તેને કસ્ટડ કસ્ટડીમાંથી મુક્ત કરવાની જોગવાઈ છે જો પૂરતા પુરાવા ન મળે તો તો તોતેરમાં પ્રશ્ન જવાબ થઈ જશે એકસો એકણું સિત્તેર ઓપ્શન નંબર એ આનો જવાબ આવી જશે જવાબ શું આવી જશે વન સિક્સ નાઇન પ્રશ્ન નંબર ચુમ્મોતેર ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો કઈ બાબત અંગેની છે એકસો જે છે એ છે અન્વેન્શન બરાબર ચુમોતેરમાં પ્રશ્ન જવાબ શું થઈ જશે અન્વેન્શન પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ ચોસઠ ચુમોતેરમાં પ્રશ્ન જવાબ શું જશે કે અન્વેન્શન પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ એકસો ને પ્રશ્ન નંબર પંચોતેર તો પ્રશ્ન નંબર પંચોતેર એવું કહે છે કે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ સોરી ક્વેશ્ચન રિપીટ થઈ જાય છે સેવન્ટી ફોર અને સેવન્ટી ફોર જ છે પ્રશ્ન નંબર સેવન્ટી ફાઈવ કે ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ એકસો ચુમ્માલીસ હેઠળનો હુકમનો ઉદ્દેશ શું છે માનવ જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો તો ઉપરના તમામ આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ ક્રિમિનલ પ્રોસીઝર કોડ કલમ એકસો હેઠળ હુકમનો ઉદ્દેશ શું છે ઉપરના તમામ બરાબર આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર સાચી વાત છે મેજિસ્ટ્રેટ કરી શકે છે સાચી વાત છે મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત વ્યક્તિ એ પણ કરી શકે છે તો આનો જવાબ શું થઈ જશે ઉપરના તમામ ઉપરના તમામ બરાબર ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે ક્રિમિનલ પ્રોસીજર કોડમાં તપાસ કોણ કરી શકે છે તો આ ત્રણેય કરી શકે છે પ્રશ્ન નંબર સેવન્ટી સેવન ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે ઉલટ તપાસ જે થાય છે એ સામાન્ય રીતે વિરોધ પક્ષ બરાબર વિરોધ પક્ષ દ્વારા એટલે કે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવી જશે પ્રશ્ન નંબર અઠ્યોતેર ભારતીય એવિડન્સ એક્ટ પ્રમાણે કયા શબ્દમાં તમામ ન્યાયાધીશોને અને મેજિસ્ટ્રેટોને અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો પ્રશ્ન નંબર અઠ્યોતેર જવાબ થઈ જશે ન્યાયાલય ઓપ્શન નંબર એ આનો જવાબ આવે છે ભારતીય એડન્સ પ્રમાણે કયા શબ્દમાં બરાબર તો ન્યાયાલય જે શબ્દ છે એમાં આવી બધી વાત આવી જાય છે પ્રશ્ન નંબર ઇલેક્ટ્રોનિક સાક્ષી પુરાવો ગણાય છે બરાબર ઇલેક્ટ્રોનિક સાક્ષી પુરાવો ગણાય છે તો ચાર ઓપ્શન આપેલા છે જવાબ થઈ જશે અહીંયા ડિજિટલ સિગ્નેચર ઓપ્શન નંબર સી આનો જવાબ ડિજિટલ સિગ્નેચર શું ગણાય છે ઇલેક્ટ્રોનિક સાક્ષી પુરાવો ગણાય છે પ્રશ્ન નંબર એસી આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી બરાબર આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી તો એસીનો પ્રશ્ન જવાબ થયો છે લોર્ડ મેકોલે ઓપ્શન નંબર એ આનો જવાબ સોરી બી ઓપ્શન નંબર એ નહીં ઓપ્શન નંબર બી લોર્ડ મેકોલે આનો જવાબ થયો બરાબર આઈપીસીની સ્ટાર્ટિંગમાં જ આની વાત કરવામાં આવી છે કે આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી તો આઈપીસી કોના દ્વારા લખવામાં આવી બરાબર અમલ ક્યારે થયો આ બધા જે ક્વેશ્ચન છે બેઝિક ક્વેશ્ચન ત્રણેય કાયદા વિશે તમને બધા ખ્યાલ હોવા જોઈએ સેમ એ જ બધી વાતો બંધારણ માટે પ્રશ્ન નંબર એક્યાસી પ્રશ્ન નંબર બ્યાસી કલમ ત્રણસો છબ્બીસ કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે કલમ ત્રણસો ને છબ્બીસ તો બ્યાસી પ્રશ્ન જવાબ થઈ જશે મહાવ્યથા ઓપ્શન નંબર બી આનો જવાબ થશે કલમ ત્રણસો છબ્બીસ કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે મહાવ્યથા ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ત્યાસી કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ના કહી શકાય બરાબર અહીંયા ના શબ્દ આપેલો છે તો ત્યાં પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા તો જવાબ શું જશે કે વ્યથા ભોગવનારને દસ દિવસ સુધી શારીરિક પીડા થાય તો એ મહાવ્યથા નહીં કહેવાય બરાબર એ મહાવ્યથા નહીં કહેવાય આંખની જોવાની શક્તિનો કાયમીનાશ મહાવ્યથા છે મસ્તક અથવા તો ચહેરાની કાયમી વિકૃતિ મહાવ્યથા છે કાનની સાંભળવા માટેની શક્તિનો કાયમીનાશ એ પણ શું છે મહાવ્યથા છે પરંતુ દસ દિવસ નહીં બરાબર દસ દિવસ થાય તો એ શારીરિક પીડા થાય તો એ મહાવ્યથા નથી પ્રશ્ન નંબર ચોર્યાસી લૂંટ બને બરાબર લૂંટ ક્યારે ધડ બને તો ચોર્યાસી પ્રશ્ન જવાબ થઈ જશે કુલ પાંચ અથવા તો પાંચથી વધુ હોય બરાબર લૂંટ ક્યારે ધડ બને જ્યારે કુલ માણસો પાંચ અથવા તો પાંચથી વધુ હોય એ લૂંટ શું બની જાય ધાડ બની જાય પ્રશ્ન નંબર પંચ્યાસી ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે બરાબર ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ પ્રશ્ન કયા ભાગમાં સંગ્રહિત થયેલ હોય છે અચેતન સંસ્કારોનો સમૂહ તો છ્યાસી પ્રશ્ન જવાબ થઈ જશે કારણ શરીર ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી કારણ શરીર પ્રશ્ન નંબર સિત્યાસી હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિ તો પ્રશ્ન નંબર સિત્યાસી જવાબ થઈ હશે પાંચ ઓપ્શન નંબર બી આનો જવાબ થશે હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે પાંચ તત્વોનું બનેલું છે પ્રશ્ન નંબર એટી કયા પ્રકારની સત્તાના અંતર્ગત રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી મંત્રી પરિષદની નિમણૂક કરી શકે છે તો અઠ્યાસીમો પ્રશ્ન જવાબ થઈ હશે કારોબારી સત્તા જવાબ શું જશે કારોબારી સત્તા ઓપ્શન નંબર બી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર એટી નાઇન રાજ્યના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ ઉતાવળમાં તમે રાજ્ય વાંચવાનું ભૂલી ગયા અથવા તો રાજ્યને જ બરાબર ધ્યાનથી ના વાંચો તો તમને આમાં ક્વેશ્ચનમાં ભૂલ પડી શકે છે જે જે ગૃહ હોય બરાબર પ્રશ્ન નંબર ઓપ્શન તમે જોઈ લેજો તો એટી નાઇનમાં પ્રશ્નનો જવાબ શું થઈ જશે વિધાન પરિષદ ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે બરાબર સંસદનું ઉપલું ગૃહ પૂછાય બધું ક્લિયર કરાવી દઉં છું બરાબર આમ તો તમને આવડતું જ હશે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ બરાબર એ જ રીતના લોકસભા જે છે એ શું છે સંસદનું નીચલું ગૃહ એ કાયમી ગૃહ નથી અસ્થાયી ગૃહ છે લોકસભા અને વિધાનસભા જે રીતના લોકસભા છે એ જ રીતના શું છે વિધાનસભા કોના માટે રાજ્ય માટે તો રાજ્યનું ગૃહ પૂછાય તો શું આવી જશે જવાબ વિધાન પરિષદ ઓપ્શન નંબર બી આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર નેવું મેન્ડેમસની રીત એટલે પ્રશ્નાચિહ્ન તો મેન્ડેમસની રીત નેવું પ્રશ્ન જવાબ થઈ જશે પરમાદેશ ઓપ્શન ગેરહાજર ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે છે બરાબર તો ગૃહ બેઠકને ખાલી જાહેર કરી શકે છે કેટલા દિવસ સુધી પરવાનગી વગર ગેરહાજર રહે તો પ્રશ્ન નંબર એકાણો જવાબ થઈ જશે સાઈઠ દિવસ ઓપ્શન નંબર બી આનો જવાબ આવી જશે કોઈપણ ગૃહના સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વગર ઘેર રહે તો સાહીઠ દિવસની અંદર એ બેઠક શું ગણી શકે ખાલી ગણી શકે પ્રશ્ન નંબર બાણું ભારતમાં સંરક્ષણ દળોના વડાઓની નિમણૂંક કોણ કરે છે સંરક્ષણ દળ જે હોય એના વડાઓની નિમણૂંક કોણ કરે છે તો બાણું પ્રશ્ન જવાબ થઈ જશે એટર્ની જનરલ ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર ત્રણું ગુજરાત વિધાનસભાના સંકુલ કોના નામે છે બરાબર ગુજરાત વિધાનસભાના ગુજરાત વિધાનસભા સંકુલ કોના નામે છે તો આગળ પણ મેં તમને કહ્યું કે કાયમી ગૃહ કયું છે રાજ્યસભા બરાબર નીચેનામાંથી કયું ગૃહ કાયમી છે રાજ્યસભા એ શું છે કાયમી ગૃહ છે એનામાં વિધાન પરિષદ પણ આપેલું નથી બરાબર તો લોકસભા શું છે અસ્થાયી બરાબર અને નીચલું ગુરુ છે પ્રશ્ન નંબર પંચાણું જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે બરાબર જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે તો પ્રશ્ન નંબર પંચાણું જવાબ થઈ જશે સ્નેહની સ્નેહની બરાબર ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે સોરી સ્નેહ રશ્મિ થઈ જશે સ્નેહની સ્નેહ રશ્મી થઈ જશે જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે કરેક્શન છે કે ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે જવાબ શું થઈ જશે સ્નેહ રશ્મિ ઓપ્શન નંબર એ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છન્નું ઉષ્ણસ ઉપનામ કોનું છે બરાબર ઉષ્ણસ ઉપનામ છે કોનું છેન્નું પ્રશ્ન જવાબ થઈ જશે નટવરલાલ પંડ્યા ઓપ્શન નંબર ડી આનો જવાબ આવી જશે પ્રશ્ન નંબર સત્તાણું નીચેનામાંથી સ્પર્ધાનું ઉદાહરણ કયું છે બરાબર સ્પર્ધાનું ઉદાહરણ કયું છે તો ક્રિકેટ રમતી બે ટીમો આનો જવાબ થઈ જશે જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ ક્રિકેટ રમતી બે ટીમો એ સ્પર્ધાનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર અઠાણું નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ગ્રામીણ સમાજની છે બરાબર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ગ્રામીણ સમાજની છે તો અઠાણું પ્રશ્ન જવાબ થઈ જશે મર્યાદિત ગતિશીલતા જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર એ મર્યાદિત ગતિશીલતા આનો જવાબ થઈ જશે પીડીએફ બરાબર પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ બરાબર જવાબ તમને આવડતું જશે પી ફોર પોર્ટેબલ ડી ફોર ડોક્યુમેન્ટ અને એફ ફોર ફોર્મેટ તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ઓપ્શન નંબર બી આપણો જવાબ અને આજના વિડિયોનો લાસ્ટ ક્વેશ્ચન છે ઓલમોસ્ટ ત્રીસ મિનિટ તમે જોયું સો ક્વેશ્ચન કરવામાં આપણે જતી રહી તો એક્ઝામમાં તમને ટાઈમ નહીં ખૂટે આ વખતે એમ પણ આ વખતે તો તમને બે કલાકનો ટાઈમ આપ્યો છે એટલે સારો એવો ટાઈમ તમને મળી રહેશે કમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ થઈ જશે વર્ડ ઓપ્શન નંબર સી આનો જવાબ આવી જશે તો સો ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે બરાબર આ બીજો વિડીયો એવો છે કે જે સો ક્વેશ્ચન મેં આ લીધા છે પહેલો એક વિડીયો સો માર્ક્સનો છે પરંતુ એમાં બુકમાંથી ડાયરેક્ટ ફોટો પાડીને વિડીયો અપલોડ કર્યો છે તો આ ક્વેશ્ચન આજ પેપર જે હતું બરાબર આ જે વિડીયો બનાવ્યો એમાં મહેનત થોડી વધારે લાગી છે તો તમે તમારો અભિપ્રાય આપી શકો છો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત